ભૂજપુર મધ્ય ચારણ સમાજ દ્વારા 51માં બોરવેલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. અખિલ કચ્છ ચારણ સમાજ દ્વારા માં સોનબાઈ માના શતાબ્દી મહોત્સવ નિમિત્તે માને 100 વર્ષ પૂરા થાય છે તે સંદર્ભે 100 સ્મૃતિવનો, 100 સરોવરો અને 100 બોરવેલ બનાવવાનો નિર્ણય લીધો છે. આજે ભૂજપુર ખાતે 51માં બોરવેલનું ભૂમિપૂજન આઈ શ્રી દેવલમાના શુભ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી શ્રી રાણસીભાઈ ગઢવી, અખિલ ભારતીય ચારણ સમાજના ઉપપ્રમુખ શ્રી મોમાયાભાઈ ગઢવી, શ્રી સામંતભાઈ ગઢવી, શ્રી દેવરાજભાઈ ગઢવી અને ચારણ સમાજના આગેવાનો સાથે રહ્યા હતા. બોરનું મુહૂર્ત શ્રી આઈ માના હાથે અને શ્રી ખેરશીભાઈ ગઢવી ઉપસરપંચ ઝરપરા, શ્રી માણેકભાઈ ગઢવી ઉપસરપંચ ભૂજપુર, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી છાયાબેન ગઢવી, ગોપાલભાઈ ગઢવી બલરામ હોટલ, શ્રી કિશોરભાઈ ગઢવી લાયજા, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી બચુભાઈ અને સમાજના અન્ય આગેવાનો સાથે રહીને કર્યું હતું. આરિફ ખલીફા, News 11 ગુજરાત, મુંદ્રા, કચ્છ. કચ્છ ચારણ સમાજ માટે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે વડીલો પાસે સાંભળ્યું છે કે એ જ જે વટવૃક્ષ હોય છે, જેનો ફળીફૂત હોય છે અને જેનો છાંયો જેનો પ્રગાઢ હોય છે, ત્યારે સમજવું કે એનું થડ બહુ મજબૂત હોય છે. જેનું થડ મજબૂત હોય એ જ વટવૃક્ષનું છાંયો ફેલાયેલો હોય છે. એમાં જે ખૂબ આનંદની વાત છે કે કચ્છ ચારણ સમાજમાં જગદંબા માં સોનબાઈના શતાબ્દી મહોત્સવ નિમિત્તે માને 100 વર્ષ પૂરા થાય છે તે સંદર્ભમાં કચ્છ ચારણ સમાજે 100 સ્મૃતિવનો, 100 સરોવરો અને 100 બોરવેલ કરવાનો નિર્ણય જે લીધો છે અને આજે એનું 51માં બોરનું આપણે ભૂમિપૂજન કરીએ છીએ, એ વાતને ખૂબ ખૂબ આનંદની વાત છે. જે પ્રમાણે માં સોનબાઈ માએ કચ્છ ઉપર અમી વર્ષા કરી, એ જ પ્રમાણે કચ્છ એને નતમસ્તક થઈ અને આજે ઊભું છે, એ વાતનું અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. અને આમાં એકની મહેનત નથી, હું એમ કહું છું કે કચ્છ ચારણ સમાજના નાનામાં નાના ઘરની આમાં મહેનત છે અને એનું એ સમર્પણ બોલે છે. આજે હું ખૂબ ગૌરવ અનુભવું છું કે મારી જન્મભૂમિ કહું, મારો કુટુંબ પરિવાર કહું કે મારો વિસ્તાર કહું, આજે એ સંકલ્પને એ આજે સાંગોપાન રીતે એને પરિપૂર્ણ કરવા આ આખી કચ્છ ચારણ સમાજની ટીમ એ આજે ઊભી છે, એ વાતનું હું ખૂબ ગૌરવ અનુભવું છું. બોલીએ શ્રી સોનબાઈ માત કી જય. પોષ બીજ સકલ સુખદાયી, ચારણ ગૃહે અંબા આઈ. આઈ શ્રી સોનલમાં એટલે ચારણ સમાજની ક્રાંતિના પ્રેરણાતા આઈ શ્રી સોનલમાંએ સમગ્ર જીવન ચારણ સમાજ તેમજ 18 વર્ણના ઉત્થાન માટે સમગ્ર ભારતનું, સમગ્ર ગુજરાતનું અને ખાસ કરીને કચ્છ ચારણ સમાજના નેછડે નેછડે જઈ, ઘરે ઘરે જઈ અને આજના સમય પ્રમાણે દીકરા દીકરીઓ સમય પ્રમાણે કઈ રીતે સાંસ્કૃતિક વારસો જાળવી અને આધ્યાત્મિક જીવન જીવે અને શિક્ષણ ક્ષેત્રમાં, કારણ કે આ યુગ એટલે ટેકનોલોજી અને જ્ઞાનનો યુગ છે, એ દિગ્દર્શિના કારણે અહીં બોર્ડિંગોની સ્થાપના કરી અને એનો શતાબ્દી મહોત્સવ એટલે 2023 થી 2024 એ દિશા તરફ મંગલ પ્રારંભ ગયા વર્ષે સોનલ બીજથી થઈ ગયો છે. એનો સમાપન આ વખતે મરડા એટલે આઈ શ્રી સોનલમાંનું જન્મસ્થાન કેશોદના બાજુમાં મરડા મુકામે થવાનો છે. ત્યારે ચારણ સમાજ જે તે સમયમાં છે, મંગલ પ્રારંભ સમયે 100 સ્મૃતિવન, 100 બોર અને 100 સરોવર બનાવવાનો સંકલ્પ લીધો હતો, એ દિશા તરફ આજે આ મુંદ્રા તાલુકાની આપણી ભૂજપુરની પાવન ધરા પર 51માં બોરનું શુભ મુહૂર્ત આઈ શ્રી દેવલમાના વરદ હસ્તે જવા થવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ સમાજના પ્રતિનિધિ તરીકે, એક કાર્યકર્તા તરીકે અને સમગ્ર કાર્યકર્તા એટલે કે અમારું સિંધોડી ગામ અને ત્યાંથી કરીને રાપર સુધીના બધા જ ગામોમાં આ પ્રકારે સરોવર, સ્મૃતિવન, કહેવાનો અર્થ એ છે કે કોઈપણ પરંપરાના આધ્યાત્મિક જીવનના જે પણ માતૃશક્તિ હોય, દેવી દેવતાઓ હોય અથવા તો આપણા ગુરુદેવો હોય, એમનું જન્મોત્સવ કે એમની તિથિ એ રીતે ઉજવીએ કે મોટા મોટા ફંક્શનો કરીએ, મોટા મોટા વિષયો લઈએ, પરંતુ સમયની જે પ્રમાણે જરૂર છે ને માનો જે પ્રમાણે પરિકલ્પના હતી, માની જે આદેશ હતા એ પ્રમાણે સાથે સાથે માત્ર ઉત્સવો નહીં પણ પ્રકૃતિનો જતન થાય અને એના માટે
ગુરુદેવો પાછળ પણ આવા કાર્યો થાય તો આયશ્રી સોનલમાં શતાબ્દી મહોત્સવ નિમિત્તે અખિલ કચ્છ ચારણ સભા અને આખી અમારી ટીમ સાથે મળી અને આ સંકલ્પ લીધો છે એના આજે 51મા બોરનું આયશ્રી દેવલમાના વરદ હશે મુહૂર્ત છે એની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ દિશા તરફ સમગ્ર દેશ સમગ્ર ભારત સમય પ્રમાણે આ પ્રકૃતિનું જતન કરે એવી અપેક્ષા. બોલી સોનલ માત કી જય. પરમ પૂજ્ય આયશ્રી દેવલમાની ઉપસ્થિતિ જે સોનલમાએ ચાણ સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કર્યો અને ચાણ સમાજને જે માર્ગદર્શન પૂરું પાડ્યું અને માની જે ઈચ્છા હતી એ પ્રમાણે ચારણ સમાજની ઉન્નતિ થઈ અને માની સોનલમાની શતાબ્દી વર્ષ નિમિત્તે સમાજ ઉપયોગી કાર્ય ચારણ સમાજ સમાજને હંમેશા ચારણ સમાજ રસ્તો બતાવે એવો સમાજ પ્રાકૃતિકની રક્ષા કરવા માટે સમાજના હિત માટે આ માની 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે અનેક સામાજિક કાર્ય કર્યા. એમાં મહેન્દ્રભાઈએ પાણી વિશે ખૂબ મહત્ત્વનું કામ કરી અને 100 બોરનો સંકલ્પ લીધો. અનેક ગામડાઓની અંદર સોનલ સરોવર બનાવવામાં આવ્યા અને દેવલમાં આજે જે પ્રવાસ કરી રહ્યા છે તો 100 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે જ્યારે સોનલ બીજનો કાર્યક્રમ મઢડા થશે એની જ બાજુમાં જૂનાગઢ જિલ્લામાં બલીવાડ ખાતે માનો અન્નક્ષેત્રનો ઉદ્ઘાટન અને યજ્ઞશાળાનો ઉદ્ઘાટન 14 તારીખના થવાનો છે. માં ખાલી એક સંદેશો મોકલે તો પણ આમંત્રણ મળી જાય સમાજને, પણ માની ઈચ્છા હોય કે સમાજની અંદર જઈ અને સમાજની પરિસ્થિતિનો અનુભવ કરી અને જે સોનલમાંના કામો અધૂરા છે એ પૂરા કરવા માટે સોનલમાં જ દેવલમાંને મોકલ્યા હોય એવો જ દેવલમાંએ આખા સમાજની અંદર સમાજના નાનામાં નાના ઘર સુધી જઈ અને અનુભવ કરી અને સમાજનો કેમ ઉત્થાન થાય એના માટે ચિંતન કરતા હોય છે. દેવલમાંનું ત્યાં જે આશ્રમ બને છે એમાં એક અતિ આધુનિક રીતે બનાવવામાં આવી રહેલો આશ્રમ, એમાં હવે એક તીર્થધામ બનશે. જ્યાં અન્નક્ષેત્ર ચાલુ થાય ને ત્યારે એને તીર્થધામ કહી શકીએ એવો જૂનાગઢની ધરતી ઉપર જ્યાં તપસ્વી ધરતી છે ત્યાં માતાજીનો અન્નક્ષેત્ર ચાલુ થશે 14 તારીખે, ત્યારે કચ્છ ચારણ સમાજ અને આખા ગુજરાતનો ચારણ સમાજ ત્યાં પણ ઉપસ્થિત રહેશે અને એનો આમંત્રણ હું આપના માધ્યમથી પણ સમાજને અને ધર્મપ્રેમી ભાઈઓને આપું છું. અને માનો પ્રવાસ તો એક બહાનો હતો, નકા માં તો એમ જ અમને ખાલી સંદેશો મોકલે તો ચારણ સમાજ ત્યાં ઉપસ્થિત થઈ જાય, પણ ત્યાંની જે સુવિધાઓ છે એમાં માએ જે અંગત રસ લીધો છે ઇન્ટરિયરથી કરી નકશાથી કરી અને ઝીણી ઝીણી બાબત જે મેનેજમેન્ટ જેને કહી શકીએ એમાં પોતે અંગત રસ લઈ અને ત્યાં 40 રૂમ મોટા હોલો ત્યાં મંદિર પણ ભવ્યથી ભવ્ય મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યો છે. એક ભવ્યથી ભવ્ય બલીવાડ ખાતે જ્યારે તીર્થધામનું નિર્માણ થઈ રહ્યો છે ત્યારે હું આખા સમાજને હૃદયપૂર્વક આમંત્રણ નિમંત્રણ આપું છું મા વતીથી. આજે મહેન્દ્રભાઈ એક પ્રાકૃતિક ભોજન અમને બધાને બપોરે કરાવ્યો, ખૂબ જ આનંદ આવ્યો. ખરેખર એક હૃદયપૂર્વક મહેન્દ્રભાઈનો ભાવ અહીંયા જોવા મળ્યો છે. જય માં સોનલ, જય માતાજી. Consultancy services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide.
our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of Kutch, Khavda. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.